સુરતમાં ડેન્ગ્યુ ના વધતા જતા સુરત મહાનગરપાલિકા કરવામાં આવી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા પાણી ભરાઈ રહે ત્યાં સફાઈ કરવાની અપીલ થઈ રહી છે સુરત મહાનગરપાલિકાના હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન એસી ટકા કરતા વધારે મચ્છરોના ઉત્પત્તિના સ્થાનો લોકોના ઘર છે જેથી ડેન્ગ્યુને અટકાવવા માટે ડેન્ગ્યુ મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવી સંભાવના પાત્રો જેવા કે ટ્રે મની પ્લાન્ટનું પાણી કુંડી ઢાંકવા નકામા ટાયરોનો નિકાલ કરવો એર પાણી રોજ સાફ કરવું પાણી ભરેલા વાસણને ઢાંકી રાખવા પ્રાણી પક્ષીઓને પીવા માટે કુંડાનું પાણી રોજ દરરોજ બદલવું વગેરે કરવા જણાવ્યું છે વધુમાં પાત્રોને ઘસીને સાફ કરી સંપૂર્ણ સુકાવ્યા બાદ તેમાં પાણી ભરવા જણાવ્યું હતું આ અભિયાનની જાગૃતિ માટે સુરત મનપા દ્વારા સોસાયટીના ગેટ પર તથા રિક્ષા દ્વારા જાગૃતિ અંગેના સ્ટીકરો લગાવવામાં આવ્યા છે તો ડેન્ગ્યુના કારણે અત્યારે ખાસ કરીને આપ જોશો કે રેની સિઝનના કારણે અને વરસાદ પણ બચે વચ્ચે થાય છે અને ઉઘાડ પણ થાય છે એટલે એના કારણે જ્યારે રેની સિઝન અને સૂરજ પણ સાથે સાથે હોય હોટ અને રેની સિઝન સાથે સાથે ત્યારે ડેન્ગ્યુનો પ્રભાવ વધારે હોય છે જે પાણીના સ્ત્રોતો છે એ પાણીના સ્ત્રોતમાં એડીઝ મોસ્કિટોનું પ્રભાવ બ્રિડિંગ વધારે થાય છે એટલે એના કારણે ડેન્ગ્યુનું પ્રભાવ વધ્યું છે પણ હું એક તમામ લોકોને વિનંતી કરું છું કે આ વખતે ખાસ કરીને અત્યાર સુધી પણ વરસાદ થનારું થાય છે એના કારણે વરસાદ જે જગ્યામાં પાણી જમી રહે છે ઘરનું અંદર હોય કે બહાર હોય એ તમામ જગ્યામાં જે પાણીના સ્ત્રોતો છે એમાં મચ્છરનું બ્રિડિંગ ના થાય એટલા માટે એક અઠવાડિયામાં એક જ દિવસ શનિવારના રોજ આપ પોતાના ઘેરે પાંચ મિનિટ જે જે પાણીના સ્ત્રોતોમાં રહી જાય છે એ પાણીના સ્ત્રોતમાંથી કાઢી નાખવાનું અને સંપૂર્ણપણે ચોખાઈ કરીને એ એટલું એક કાર્યવાહી અગર દરેક પરિવાર અને દરેક ઘેરે લોકો કરે તો મને લાગે છે ડેન્ગ્યુનું જે મોટું પ્રભાવ છે એ આપણે એમાંથી બચી શકીએ ખાસ કરીને દિવસ દરમિયાન એડીઝ મોસ્કીટો જે છે એ લોકોને બાઇટ કરે છે અને એના કારણે ડેન્ગ્યુનું અસર જોવા મળે છે અને ડેન્ગ્યુ જ્યારે બ્રેન એન્સેફાલિટીસ થાય ત્યારે એનું જોખમ વધી જાય છે એટલા માટે માટે લોકોને ખાસ કરીને આપણે વિનંતી કરીએ છીએ કે એક દિવસ અચૂકપણે કારણ કે દરરોજ કોઈ ના કોઈ કારણે વરસાદ પડે છે એટલે વરસાદનું પાણી પાણી હોય હોય કે અંદરનું અંદરનું ઘરનું ઇન્ટ્રા ઇન્ટ્રાડોમેસ્ટિક અને બહાર ઘરનું બહાર પણ જે કાંઈ પાણીના સ્ત્રોત છે એમાંથી સંપૂર્ણપણે કાઢીને એને ચોખ્ખાઈ કરીને ફરીથી એનું નાશકનું કાર્યવાહી કરીએ તો મને લાગે છે ડેન્ગ્યુનો પ્રભાવથી આપણે બચી શકીએ આ અંગે સુરત મનપા કમિશનર બંચાનિધિ પાનીએ લોકોને દર શનિવારે માત્ર પાંચ મિનિટ કાઢીને ઘરની અંદર તેમજ ઘરની બહાર જ્યાં ચોખ્ખું પાણી ભરાઈ રહેતું હોય કે જ્યાં ડેન્ગ્યુના મચ્છર થવાની પૂરી શક્યતા છે એ જગ્યાઓ સાફ કરવા જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ડેન્ગ્યુ સહિત વાયરલ ફીવરના કેસોને વધારો થઈ રહ્યો છે કેસોમાં વધારો થતાં શહેરભરની હોસ્પિટલો પણ દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ રહી છે હાલ કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પાણી ભરાવાની સ્થિતિના કારણે થઈ રહ્યો છે ત્યારે ડેન્ગ્યુ જેવા કેસને ડામવા સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણીએ લોક અપીલ કરતા સુરત લડસે વોર ડેન્ગ્યુ ને કહેશે નો મોર સૂત્ર હેઠળ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત